स्टूडेंट आज आप प्रेक्टिकल नंबर 147 डिसीशन जनरेटर जुदा जुदा लोड पर जुदा जुदा लोड पर परफॉर्मन्स एनालिसिस करीशू। तो अहीं फिगर में जोई शको छो, आकृति में जोई शको छो कि थ्री फेज सप्लाय यूज कर्यो छे RYB थ्री फेज AC 440 वोल्ट ICTP स्विच। ICTP એટલે કે આયન ક્લેડ ટ્રિપલ પોલ, ત્રણ પોલ છે એટલે આયન ક્લેડ ટ્રિપલ પોલ, બે પોલ હોય તો આયન ક્લેડ ડબલ પોલ। હવે એ RYB આપણે ICTPમાં જોઈન્ટ કરીશું, એનું કનેક્શન કર્યા બાદ એમાંથી જે આઉટપુટ ટર્મિનલ નીકળશે એ આપણે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરમાં આપવાના છે। ઇનકમિંગ સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરમાં ઇનકમિંગ આપ્યા બાદ જે આઉટગોઈંગ છ છેડા નીકળશે સ્ટાર્ટરમાંથી તે આપણે થ્રી ફેજ ઇન્ડક્શન મોટરમાં આપવાના છે। એ થ્રી ફેજ ઇન્ડક્શન મોટરમાં કનેક્શન કર્યા બાદ એનું કપલિંગ કરેલું છે ડિસિશન જનરેટર સાથે। અહીંયા જોઈ શકાય છે થ્રી ફેજ ઇન્ડક્શન મોટર બતાવેલી છે, અહીંયા શન્ટ જનરેટર, નીચે માઇનસ જેવી નિશાની છે એટલે કે DCનો સાઇન વેવ છે, DC સપ્લાયની સાઇન વેવ સીધી આવે, AC સપ્લાયની સાઇન વેવ ઓલ્ટરનેટ આવે એટલે આ ડિસિશન જનરેટર છે। હવે ડિસિશન જનરેટર અને થ્રી ફેજ ઇન્ડક્શન મોટર બેનું કપલિંગ કરેલું છે, કપલિંગ કરી બેની શાફ્ટને કપલિંગ કરેલી છે। અહીંયા આપણે જોઈ શકાય છે A1 અને A2 એ આર્મેચરના આપણે છેડા બતાવેલા છે, અહીંયા એની પેરેલલમાં ફિલ્ડ વાઇન્ડિંગ છે, F1 અને F2 છે બરાબર। શન્ટ જનરેટર છે એટલે એનું ફિલ્ડ વાઇન્ડિંગ વધુ આટા અને પાતળા તારનું છે। એ કનેક્શન પૂરા કર્યા બાદ જે આઉટપુટ નીકળશે એનું સ્વિચ દ્વારા ફિલ્ડમાં સ્વિચ મૂકવાની છે। સ્વિચ મૂક્યા બાદ એ મીટર 0 થી 3 એમ્પિયર MC ટાઈપનું, MC ટાઈપ એટલે કે મૂવિંગ કોઇલ પ્રકારનું એ મીટરનો યુઝ કરેલો છે। અહીંયા લખેલું છે એક રેઓસ્ટેટ વાપરેલું છે, કટ ઇન અને કટ આઉટ બરાબર। કટ ઇન એટલે કે કટ ઇન જે વખતે આપણે સપ્લાયને વધતો ઘટતો કરવાનો હશે તે વખતે આપણે યુઝ કરીશું। એના બાદ આપણે અહીંયા વોલ્ટમીટર જોઈ શકાય છે, 0 થી 300 વોલ્ટ MC ટાઈપ એટલે કે મૂવિંગ કોઇલ પ્રકારનું જ વોલ્ટમીટર વાપરવાનું છે। હવે અહીંયા બતાવેલી છે આપણી જે બે ઉપર એક સ્વિચ છે, એક તો એ આપણી ICDP સ્વિચનો યુઝ કર્યો છે, આયન ક્લેડ ડબલ પોલ બરાબર છે। એના બાદ અહીંયા આપણે જોઈ શકાય છે આ છે આપણા આઉટપુટ ટર્મિનલ, ડિસિશન જનરેટરનું જોડાણ કર્યા બાદ કપલિંગ દ્વારા મોટરને ફેરવીશું, સપ્લાય દ્વારા મોટરને ફેરવી થઈશે, થ્રી ફેજ ઇન્ડક્શન મોટરને ફેરવવાથી એનું કનેક્શન કપલિંગ દ્વારા જનરેટરમાં કર્યું છે, જનરેટરમાં જે વોલ્ટેજ ઉત્પન્ન થશે બરાબર છે તે આપણને અહીંયા પ્લસ અને માઇનસ બતાવ્યું છે, અહીંયા આપણા આઉટપુટ વોલ્ટેજ મળશે। અહીંયા આઉટપુટ વોલ્ટેજ જે મળશે એની સાથે આપણે એ મીટર જોડ્યું છે, 0 થી 15 એમ્પિયર મૂવિંગ કોઇલ પ્રકારનું DC પ્રકારનું એ મીટર છે, અહીંયા સાઇન વેવ બતાવેલી છે DCની। એની પછી જે ટર્મિનલ છે એમાં લેમ્પ લોડ જોડેલો છે, 1, 2, 3, 4 અલગ અલગ પ્રકારના લેમ્પ વાપરેલા છે વોટની કેપેસિટીના અને એને સિરીઝમાં કનેક્શન કરેલા છે। દરેક આપણી લેમ્પ બેંક બનાવેલી છે એને સિરીઝમાં કનેક્શન કરેલી છે, તમે જોઈ શકો છો। અહીંયા લખું છું આઉટપુટ બરાબર। હવે વર્કિંગ કેવી રીતના કરશે, તે વખતે જે વખતે આપણે થ્રી ફેઝ સપ્લાય આપીશું તે વખતે થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર રન થશે અને રન થવાથી આપણું કપલિંગ જે કરેલું છે જનરેટર તેના દ્વારા જનરેટર ફરશે અને જનરેટરમાંથી જે DC પાવર ઉત્પન્ન થશે તે આપણને અહીંયા મળશે। પણ એની સાથે આપણે અહીંયા બતાવેલું છે સિરીઝમાં શું લોડ જોડેલો છે, લેમ્પ બેંક જોડેલી છે। હવે વારાફરતી આપણે લેમ્પ બેંકને ચાલુ બંધ કરીશું કે ભાઈ પહેલી સ્વિચ ઓન કરીશું તે વખતે જે સપ્લાયમાં જે વોલ્ટેજ ફેરફાર થશે, વોલ્ટેજ પ્લસ એમ્પિયર મીટરમાં જે ફેરફાર થશે તે દર્શાવશે। એવી જ રીતના સેકન્ડ નંબરનો લેમ્પ, એવી જ રીતના 3 નંબરનો, 4 નંબરનો, એવા અલગ અલગ પ્રકારની સ્વિચ ઓન કરતા જે લોડમાં ફેરફાર થાય છે એ જ રીતના જે પ્રકારના ફેરફાર વોલ્ટેજ અને એમ્પિયરમાં થશે તે દર્શાવશે। હવે તમે આકૃતિ તો સમજી ગયા, હવે નીચે ટેબલમાં જોઈ શકાય કે ટર્મિનલ વોલ્ટેજ V, તો ટર્મિનલ વોલ્ટેજ કોને કહેવાય, તો ટર્મિનલ વોલ્ટેજ V જે બતાવેલું છે V મીટર તે બતાવશે આપણે ટર્મિનલ લોડ કરંટ IL, તો લોડ કરંટ કોને કહીશું, આને કહીશું લોડ કરંટ IL એટલે કે 0 થી 15 એમ્પિયર
एमसी प्रकारनू मिलिंग कोई प्रकारनू ए मीटर जे आपणे वापरवाना छे ते लोड आईएल एटले के लोडनी सीरीजमां जोड़ेलू छे, बराबर। आपणी लोड बैंक छे जे लैम्प बैंक छे, लैम्प बैंकनी सीरीजमां जोड़ेलू छे एटले एने लोड करंट कहेवाशे। एना पछी सन्ट फील्ड करंट आईएसएच, तो अहींया जे मीटर बतावेलू छे ए फील्डनी सीरीजमां छे, फील्ड वाइंडिंगनी सीरीजमां छे एटले एने फील्ड करंट मेजर करशे अने एनो आपणे नोंध अहींया करवानो છે। એના પછી છે આર્મેચર કરંટ આઈએ બરાબર આઈએલ પ્લસ આઈએસએ। આપણે આર્મેચર કરંટ શું કરવાનું છે, તો આર્મેચર કરંટ ફાઇન્ડ કરવાનો છે જે આપણો લાઇન કરંટ લોડ કરંટ બતાવશે આઈએલ, જે આ લોડની સિરીઝમાં મીટર બતાવ્યું છે તે જે મીટર બતાવશે એ રીડિંગ, અને જે ફિલ્ડ વાઇન્ડિંગની સિરીઝમાં છે મીટર એનું જે મીટર રીડિંગ બતાવશે એ બેનો સરવાળો કરીશું તો આપણને આર્મેચર કરંટ મળી જશે, બરાબર। એના પછી છે ઇન્ડ્યુસ ઇએમએફ, ઈ બરાબર વી પ્લસ આઈએઆરએ। તો આના માટે શું, તો આપણી પાસે ઇન્ડ્યુસ શું આને પણ આપણે ફાઇન્ડ કરવાના છે, ઈ એટલે કે વી, વી શું છે તો કે ટર્મિનલ વોલ્ટેજ, એવી જ રીતના આઈએ, આઈએ આપણે ફાઇન્ડ કરવાના છે તે, અને આરએ, આરએ આપણે અહીંયા મૂકેલું છે કટ ઇન અને કટ આઉટ, બરાબર, જે આરએ। હવે અહીંયા જોઈ શકાય સાધન શું શું જોઈશે, તો કોમ્બિનેશન પ્લાયર, સ્ક્રૂડ્રાઈવર, નિયોન ટેસ્ટર, સાઇડ કટિંગ પ્લાયર, વાયર સ્ટ્રીપર, એમજી સેટ, 2 કિલોવોટ સન ટાઈપ। એમજી સેટ એટલે કે જે આપણે ઇન્ડક્શન મોટર અને સન્ટ જનરેટરનો જે કપલિંગ કરીને જનરેટર સેટ બનાવેલો છે તેને એમજી સેટ કહેવાય, મોટર જનરેટર સેટ। ત્યારબાદ લેમ્પ બેંક, એમસી ટાઈપ એ મીટર, એમસી ટાઈપ વોલ્ટ મીટર, નાઇફ સ્વિચ, એમસી ટાઈપ એ મીટર, વેરિયેબલ રેઝિસ્ટન્સ, આઈસીડીપી સ્વિચ, આઈસીટીપી સ્વિચ। હવે છે સામગ્રીમાં 4² mm ફ્લેક્સિબલ કોપર વાય, રીતમાં જોઈએ તો આપેલ ડિસિઝન જનરેટરની નેમ પ્લેટ ડિટેલ્સનો અભ્યાસ કરવો, કોઈ પણ પ્રેક્ટિકલ કરો તે વખતે મોટર હોય જનરેટર હોય એની નેમ પ્લેટનો હંમેશા અભ્યાસ કરવો, સર્કિટ ડાયાગ્રામ બનાવી ચેક કરાવો, જે આપણો સર્કિટ ડાયાગ્રામ છે તે હંમેશા બનાવવો અને એ બનાવ્યા બાદ ચેક કરવો, શન્ટ જનરેટરના ટર્મિનલ્સની ઓળખ કરવી તથા આર્મેચરનું રેઝિસ્ટન્સ માપવું, શન્ટ જનરેટરની કેપેસિટી પ્રમાણે કેબલ, સ્વિચ, લોડ અને મીટર્સની પસંદગી કરવી, લોડ સ્વિચ ઓપન રાખી રિયોસ્ટેટને કટ ઇન પોઝિશનમાં રાખવું, પ્રાઇમ ઓવર સ્ટાર્ટ કરી જનરેટરને રેટેડ સ્વિચ ઉપર આવવા દેવું, ફિલ્ડ રિયોસ્ટેટ દ્વારા એડજસ્ટ કરી જનરેટરના રેટેડ વોલ્ટેજ ઉત્પન્ન કરવા, ઓપન સર્કિટમાં વી બરાબર ઈ માઇનસ આઈએઆરએ, આઈએ બરાબર આઈએલ પ્લસ આઈએસએચ, નો લોડમાં આઈએલ બરાબર આઈએ બરાબર આઈએસએચ, એટલે જ્યારે નો લોડ હોય, લોડ જોડેલો ન હોય તે વખતે લાઇન કરંટ, આર્મેચર કરંટ અને ફિલ્ડ કરંટ બધા એક સરખા જ હશે, જેથી વી બરાબર ઈ માઇનસ કૌંસમાં 0 પ્લસ આઈએસએચ કૌંસ પૂરો આરએ। હવે લોડ સ્વિચ ઓન કરી થોડા લેમ્પ ચાલુ કરવા, ટર્મિનલ વોલ્ટેજ, લોડ કરંટ, સનફિલ્ડ કરંટ, આર્મેચર કરંટ તથા ઇન્ડ્યુસ ઇએમએફની ટેબલમાં નોંધ કરવી, ઉપરોક્ત રીતે અન્ય રીડિંગ માટે લોડમાં વધારો કરી રીડિંગની નોંધ ટેબલમાં કરવી, ટેબલમાં નોંધેલ રીડિંગ ઉપરથી લોડ કરંટ અને ટર્મિનલ વોલ્ટેજનો યોગ્ય સ્કેલ લઈ ગ્રાફ બનાવવો, જનરેટરને રેટેડ સ્પીડ ઉપર આવ્યા પછી લોડ સ્વિચ ઓન કરી જનરેટર એની રેટેડ સ્પીડ પર આવી જાય કે ભાઈ આટલા આરપીએમ પર ફરવી જોઈએ, તો એટલી સ્પીડ પર આવી ગયા પછી જ લોડ સ્વિચ ઓન કરી લોડ જોઈન્ટ કરવો, પ્રાઇમ મૂવરની સ્પીડ જનરેટરની સ્પીડ જેટલી હોવી જરૂરી છે, જે પ્રાઇમ મૂવર વાપરવાના છે તે પ્રાઇમ મૂવરની સ્પીડ જનરેટરની સ્પીડ જેટલી જ હોવી જોઈએ, કનેક્શન લૂઝ ન રહે તેની ખાસ કાળજી રાખવી, કોઈ પણ પ્રકારનું કનેક્શન લૂઝ ન રહે તેની ખાસ કાળજી રાખવી, જો કનેક્શન લૂઝ રહેશે તો સ્પાર્કિંગ થવાની શક્યતા રહે છે અને ફોલ્ટ, મોટો અકસ્માત અથવા ફોલ્ટ થવાની શક્યતા રહે, એટલે કનેક્શન લૂઝ ન રહે તેની ખાસ કાળજી રાખવી।